વલસાડ જિલ્લાના પહાડી હાઈવે પર મુંબઈ અમદાવાદ રોડ પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત. વલસાડ જિલ્લાના પહાડી હાઈવે ઉપર આવેલ ચંદ્રપુર ગામ પાસે સોમવારે મોડી રાત્રે ગમકવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે નંબર 48 પર મુંબઈ અમદાવાદ રોડ ઉપર ઓવરટેકની લાઇનમાં ટ્રકની કેબિન ઘસતા ટ્રકને ડીઝલ ટેન્કમાં આગ લાગવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક સાથે ત્રણ ટ્રકો સળગાવી લાગી હતી, જેને લઈને મુંબઈ અમદાવાદ હાઈવે બ્લોક કરી બ્રિજ પાસેથી ડાયવર્ઝન અપાયું હતું. ટ્રકમાં આવેલી ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાથી આગની ઘટના બની હોવાનું વાહન ચાલકોએ જણાવ્યું હતું. ટ્રકની ડીઝલ ટેન્કમાં સ્પાર્ક થવાને લઈને ટ્રકમાં આગ ભભૂગી ઉઠી હતી. જોતજોતામાં આગે ભયાનક રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ સ્થાનિક ચંદ્રપુર લાઈફ સેવા ટ્રસ્ટના યુવાનોને થતાં ઘટનાસ્થળે પહોંચી વાહનમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગમાં દાઝી રહેલા બે ઇસમોને વાહનમાં ચાલુ આગમાંથી કાઢી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગની ઘટનાને લઈને હાઈવે નંબર 48 જામ થઈ ગયો હતો. હાઈવે પર બનેલી ઘટનાની જાણ પહાડી પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાઈવે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. તો નજીકમાં જ આવેલ ચંદ્રપુરના સ્થાનિક લોકોને અવાજ આવતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રકમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, પરંતુ ટ્રકમાં લાગેલી આગની જ્વારાઓ ટ્રકમાં સવાર બે ટ્રક ચાલકોને આગની ઝપેટમાં લઈ લીધા હતા. ચંદ્રપુરના સ્થાનિક લોકોએ એક ટ્રક ચાલકને બચાવી ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ આગની જ્વારાઓએ તેનો જીવ લઈને શાંત થઈ હતી. બનાવની જાણ વલસાડ અને પહાડીના ફાયર અતુલ લિમિટેડની ફાયટર ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આખરે એક કલાકની જહેમત બાદ વલસાડ ફાયર, અતુલ ફાયર, પહાડી ફાયર એમ ત્રણ જેટલા ફાયર ફાઈટરોએ ગણતરીના કલાકમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ.